વર્ષોથી ચાલતું હતું. અત્યારે હાલ એમના વિડીયો કોન્ફરન્સથી કેસ ચાલતા હતા, પણ કઈક એક બીજો નવો ગુનો બન્યો હતો, એના અંદર તપાસ માટે એને લઈ ગયા હતા. અને એ વખતે કેટલી હદે એને પોલિટિસાઇઝ કરવામાં આવ્યું હતું કે એ એક યુરિન જવા ગયો ને તો એને પણ લાઈવ મીડિયામાં બતાવવામાં આવ્યું હતું. હસીના પાત્ર, મીડિયા ખૂબ હસીના પાત્ર બની ગઈ. બરાબર, એટલે આ પરિસ્થિતિ રહી ને એ નવા એક ગુનાના અંદર એને તપાસ કરવા માટે લઈ જવામાં આવ્યો. સાંભળવા માટેની એ જે વાત હતી ને એવું નથી. સીબીઆઈ કોર્ટની અંદર ત્યાં કોર્ટ છે, એમએલએ એની અંદર, એની અંદર રજૂ કલીમ, કલીમભાઈ જે વાત કરી, હું કલીમભાઈને એક પ્રશ્ન પૂછીશ. કલીમભાઈ, આપ હિન્દી જાણતે હો, આપને 19, આપકી ઉમર કિતની હૈ મુજે નહીં પતા, મગર 1947 સે જબ તક બીજેપી 98-99 મેં 5 સાલ કે લીએ આઈ, ઓર ઉસકે બાદ 2014 સે અભી તક આયે, મતલબ 8 સાલ અભી ઓર 5 સાલ 13 સાલ, 70-75 સાલ મેં ટોટલ 13 સાલ બીજેપી કા રાજ્ય રહા. ઉસકે અંદર મેં અગર પર્સનલી જીતના મેરી ભી 50 સાલ ઉમર હુઈ, મેં દેખતા હું, ઓર કઈ લોગ મુજે બોલતે હૈ કે કોંગ્રેસ જો મુસ્લિમો કે સાથ વર્તાવ કરતી થી ઉસકે બદલે આજ કી ડેટ મેં લોગો કો સાથ લેકે ચલના, ઇતને લોગો કો ઘર દિયા, ઇતને લોગો કો લાઇટ દી, ઇતને લોગો કો ગેસ કે કનેક્શન દિયે, ઉસમે કહીં પૂછા હૈ કોન હિન્દુ હૈ કોન મુસ્લિમ હૈ? ભારતીય જનતા પાર્ટી એકાત્મ માનવ દર્શન, લોગો કી લાસ્ટ માઇલ મેન કી સેવા કે લીએ કામ કરને વાલી પાર્ટી હૈ, ઉસમે કિસી કે લીએ કોઈ અલગ નહીં હૈ. ભારતીય, ભારત દેશ મેં રહેને વાલા ભારતીય હૈ, સબકે લીએ કામ કરતી હૈ. ઓર મેં તો દૂસરી તરહ સે બોલતા હું કે યે મેરા પર્સનલ વો હૈ, પૂરે વર્લ્ડ મેં કહીં પે ભી આપ દેખો કે 35-40%, 50% સે 95 ટોટલ કન્ટ્રીઝ હૈ જો મુસ્લિમ કન્ટ્રીઝ હૈ. મુજે એક દેશ દિખાઓ જહાં હિન્દુ દેશ હો. યે અભી 60-70% સે જ્યાદા જહાં લોગ હિન્દુ રહેતે હૈ, વહાં પે કોઈ હિન્દુત્વ કી બાત કરે તો બોલે યે કોમ્યુન, યે યે હૈ, વો હૈ, ફલાના હૈ, ઢીમાકા હૈ, યે સબ જો હૈ ના, વો સબ બાતે મત કરો. ઓર લોગો કી ચિંતા કરને વાલી ઉસમે કોઈ, ચાહે યોગીજી ભી હો ના, તો યોગીજી કે મઠ મેં ગોરખપુર મેં ગયા હુઆ હું, વહાં પે હોસ્પિટલ ચલતે હૈ, સ્કૂલ ચલતે હૈ, કઈ લાભાર્થી મુસ્લિમ હૈ. વો એસા નહીં બોલતે યોગીજી કી ભાઈ યે આપ મુસલમાન હો તો હમ આપકી સેવા નહીં કરેંગે. ઓર આપ ગોરખપુર મેં, આપ યુપી સે આપ બોલ રહે હો, અગર મેં ગલત હું તો આપ મુજે સુધારે, અગર મેને કહીં યે ગલત બોલા હૈ. વો મઠ કે અંદર વહાં પે મુસ્લિમ લોગ હોસ્પિટલ યા સ્કૂલ મેં જાતે હૈ ઓર વહાં પે સેવા કરને કે લિયે ભી આતે હૈ. તો જો યે પરસેપ્શન બનાતે હો આપ લોગ કે યે ઇલેક્શન ઓરિએન્ટેડ હૈ, અભી એક કાર્યકર્તા, મતલબ કોઈ કોંગ્રેસ કા કાર્યકર્તા હોગા કોન હોગા પતા નહીં, મગર ઉસને બોલા જબ ઇલેક્શન આતે તબ હોતા હૈ. મેં તો એસા બોલતા હું કે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન ઓરિએન્ટેડ રાજકારણ કભી કરતી નહીં હૈ. એક ઇલેક્શન ખતમ હોને કે બાદ તુરંત, મતલબ સેવા 24/7. અભી આજ અમદાવાદ મેં સંઘ કા એક શિબિર ચલ રહા હૈ, ભાગવતજી અહીંયા, હા, મોહન ભાગવતજી ગુજરાત મેં હૈ અભી અમદાવાદ મેં. સંઘ એક ભારતીય જનતા પાર્ટી આરએસએસ કી ભગિની સંસ્થા હૈ, મતલબ એસા બોલા જાય કે ભારતીય જનતા પાર્ટી કી માતૃ સંસ્થા સંઘ હૈ. સંઘ 24/7, મતલબ 80 સે જ્યાદા પ્રકલ્પ હૈ. ઓર 24/7 મેં કહીં પે ભી આપ દેખો તો કોઈ ના કોઈ કાર્યકર્તા કિસી ના કિસી આદમી કી સેવા કે લિયે લગા હોગા. ઉસમે કોઈ કભી એસા નહીં પૂછતા કે આપ હિન્દુ હો, મુસ્લિમ હો, બૌદ્ધ હો, સિખ હો, ઈસાઈ હો, કોઈ ભી હો, જો તકલીફ મેં હોગા ઉસકી સેવા કે લિયે સંઘ ઓર બીજેપી કા કાર્યકર્તા ઓલવેઝ અનિલભાઈ રેડી હી હોતા હૈ.